નમસ્કાર જય હિન્દ વંદે માતમ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આઈએસ લાઈફ સ્ટાઈલ એકેડમી ડેલી ધ હિન્દુ એનાલિસિસ વિદ્યાર્થી મિત્રો જે આ કરંટ અફેરમાં લાઈવમાં હાજર થવા માંગતો એ દરેક વિદ્યાર્થી એકેડમીની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી યુપીએસસી જીપીએસસી બેચ જોઈન કરી શકે છે તો એની અંદર સવારે સાડા સાત વાગે આ ધ હિન્દુનું જે ગુજરાતીમાં એનાલિસિસ હોય છે બરાબર એ લાઈવ થતું હોય છે જે આ તમે જોઈ શકો છો અને તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે એની અંદર જ પૂછી શકો છો સાયન્સ બરાબર ચૌદ એપ્રિલ સન્ડે હોય છે સન્ડેના દિવસે સાયન્સ ટેક ના અગત્યના ઇમ્પોર્ટન્સ એડિટોરિયલ હોય છે આર્ટિકલ હોય છે એ આપણે જોતા હોય છે બધા કામના નથી હોતા પણ અમુક એવા કામના હોય છે કે જે સાયન્સ ના ટેક્સના ના કરંટ અફેરના જે ક્વેશ્ચન આવતા હોય છે બરાબર એ ડાયરેક્ટ કે ડાયરેક્ટ અહીંયાથી તમે ડીલ કરી શકો છો ને લઈને અહીંયા ડિટેલ ડિસ્કશન કરેલી છે નો મતલબ અહીંયા આપણે એવું સમજવાનું છે સામાન્ય રીતે ઉનાળામાં જે વધારે ગરમીવાળા પવનો ફૂંકાતા હોય છે જેને આપણે સામાન્ય ભાષામાં લુ તમે કહેતા સાંભળેલી હશે બરાબર તો એ હિટ નો એક પ્રકાર છે જેની અંદર તમારા નોર્મલ ટેમ્પરેચર જે પણ એવરેજ ટેમ્પરેચર હોય બરાબર એવરેજ ટેમ્પરેચરમાં મોર દેન ફોર ટુ ફાઈવ અંશ સેલ્સિયસનો વધારો અથવા ફોર્ટી ફાઈવ અંશ સેલ્સિયસ કરતાં વધારેનું ક્લાઇમેટ ટેમ્પરેચર કે આ સમયમાં જે હવા હશે સૌથી વધારે ગરમ હશે અને આને લીધે જે પ્રેશર ગ્રેડિયન્ટ ક્રિએટ થશે અને જોરથી પવન ફૂંકાશે પવન ગરમ શુષ્ક હવાને લઈને આવતા હશે ને એનાથી અતિશય ગરમી લાગશે બરાબર શરીરની અને ડીહાઈડ્રેશનથી ડિહાઈડ્રેશન બરાબર પાણીની આપૂર્તિ હોય તમારા શરીરમાં તો મૃત્યુ પણ થઈ શકે છે આવા ઘણા બધા આપણે કેસ જોયા છે જેની અંદર હાર્ટ એટેક આવવાના ચાન્સ થાય છે ડ્યુ ટુ લોસ ઓફ મોશ્ચર વોટર આપણા શરીરમાં પાણીની માત્રા વધારે હોય છે તો એની જે આપૂર્તિ થાય છે બરાબર ઘટી જાય છે માત્ર શરીરમાં પૂરતી માત્રા નથી હોતી કારણ કે બ્લડને પણ કામ કરવા માટે બ્લડને રાખવાનું કામ પાણી કરે છે તમે બ્લડ જે હોય છે એને પણ પાતળું રાખવાનું કામ પાણી કરે છે પાણી ઘટી જાય બ્લડ નો ફ્લો થવું મુશ્કેલ થઈ જાય અને હાર્ટ એટેક આવવાની સંભાવના વધતી જતી હોય છે તો મૃત્યુ પણ થતું હોય છે અને ગરમીની ટાઈમમાં બરાબર અહીંયા વાત કરીએ સમર સિઝન તો સમર સિઝન સપ્ટેમ્બર મહિનો બરાબર નધન એમેસ્પિયર બરોબર ઉત્તરીય ગોળાર્થ ઉત્તરીય ગોળાથન તો ઇક્વેટર આપણે જાણીએ છીએ વિશ્વઋતની ઉત્તરના ભાગને આપણે નધન એમેસ્પિયર કહીએ છીએ દક્ષિણના ભાગને આપણે સધન એમેસ્પિયર કહીએ છીએ અને પૃથ્વી જે છે બરોબર ત્રેવીસ ડિગ્રી શું છે ઝૂકેલી છે તો અહીંયાથી આ રીતે ઇક્વેટર આ જે છે એ આ પોઝિશન છે આ રીતે તો ઉનાળાનો જે ટાઈમિંગ છે બરાબર નધન હેમિસ્ફિયર એ છે સપ્ટેમ્બર અને સધન હેમિસ્ફિયર એ છે નવેમ્બર ગરમીની જે સ્થિતિ છે એ અલગ અલગ હોય છે અને એમાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે હવે આ જે હીટ વેવ્સ વાળો ટોપિક છે એની જ અત્યારે એડવાન્સ ટોપિક છે એ છે હીટ ડોમ બરાબર હીટ વેવ્સ હીટ વેવ્સ મતલબમાં આ ગરમ પવન મેદા સમુદ્રી કિનારાથી લઈને મેદાની પ્રદેશ તરફ વાતા હોય છે પવનની જે ગતિ હોય છે એ દિશામાં અને એની સ્પીડ અને એના રેડિયસ બરાબર કેટલા દૂર સુધી જાય છે એની લિમિટ નથી હોતી એની લિમિટ હોતી નથી હવે આ સમયમાં બરાબર આપણે કયા કયા પ્રિકોશન લેવાય છે તો આની પહેલાં આપણા ઇન્ફોર્મેશન આવી હતી ત્યારે આપણે મેં તમને કીધું હતું જો બનતી કોશિશમાં બપોરના કામ બપોરે બહુ જરૂરી ના હોય તો ઘરની બહાર ના નીકળો નીકળો તો પૂરા કપડાં પહેરીને નીકળો પછી પાણી સાથે રાખો પાણી સાથે રાખો આનાથી શું થશે એની જે અસર હશે એ આપણે ઘટાડી શકાય છે બરાબર અસર તો થશે જ એવું તો નહીં થાય કે તમને બિલકુલ અસર ના કરે એની અસર તો થશે જ અને એ અસરને આપણે ઘટાડી શકાય છે હવે હીટવેવ્સ મેદાની પ્રદેશમાં વધારે ઇફેક્ટિવ હોય છે બરાબર શહેરોની વાત કરવામાં આવે તો શહેરોમાં જો ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય છે તો હિટવેવના જે પવનો ફૂંકાવાની જે ગતિ હોય છે ધીમી હોય છે તો એને લીધે ખાલી ટેમ્પરેચર વધારે હશે અને એક ટેમ્પરેચરનો વધારો કરશે એ કોંગ્રેસ સ્ટ્રક્ચર બરાબર બિલ્ડિંગ રોડ રસ્તા દરેક વસ્તુ તો શહેરોમાં હીટવેવ્સ ડાયરેક્ટ કામ નથી કરતી હોતી પણ મેદાની પ્રદેશમાં તમે ગામડામાં ખુલ્લા પટમાં બરાબર ખેતરો આ બધા ભાગમાં હોવ અને તમારો એરિયો આવતો હોય બરાબર તો ઇફેક્ટ કરતો હોય છે તો આ વાત થઈ ગઈ હિટવેવ્સ વાળી અને લેટેસ્ટ ધ કોન્સેપ્ટ છે એ છે હિટડો બરાબર જેની અંદર એક ક્ષેત્ર આખો તૈયાર થાય હવે અહીંયા વાત કરી છે ઓઇલ ફિલ્મની પાણીની અંદર ઓઇલ ફિલ્મની હવે અહીંયા એક પ્રયોગ માટે સુવિધા ઉપલબ્ધ નથી થાય એટલે નથી કરાવતો હું તમને પૂછું તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એક ગ્લાસમાં આપણે પાણી લઈએ અને એ ગ્લાસમાં આપણે ઓઇલ બરાબર તેલ નાખીએ અને એને ભેગું કરવા ટ્રાય કરીએ ગમે એટલી મહેનત કરીએ એ કોઈ દિવસ ભેગું થશે પણ એવો જે કોન્સેપ્ટ છે સાયન્સમાં એને કહેવાય છે ઇમલ્સન એને કહેવાય છે ઇમલ્સન જેની અંદર સરફેક ઉપયોગ થાય છે જેની અંદર સરફેક ટનનો ઉપયોગ થાય છે એક આ ઓઇલની ફરતે આ કેવું છે આપણે માની લઈએ કે આ ગ્લાસ છે બરાબર આ ગ્લાસ છે અહીંયા નીચે પાણી હશે ઉપર તેલ હશે તેલ છે નીચે પાણી છે ઉપર તેલ છે આ જે તેલનું ટીપું હશે એની ઉપર એક નાનકડું લેયર સરફેક્ટન બની જાય પછી એ પાણીની અંદર મિક્સ થઈને રહેશે હાલાકી આની સાઇઝ નાની હોવી પડે જો આમાં અલગ અલગ ઓઇલ પાર્ટિકલ ભેગા થવા લાગીને એની સાઇઝ મોટી થઈ જશે તો અલગ થઈ જશે બરાબર અલગ થઈ જશે એક છે ઇમ્સન વાળો કોન્સેપ્ટ બરાબર આ યાદ રાખજો તો એના માટે સરફેક્ટન્ટ હોવું જરૂરી છે તો જ આ ભેગું થશે અધરવાઇઝ નહીં તો આ સાયન્સને ખોટી સાબિત કરી છે અત્યારની નવી રિસર્ચ જેમાં થીન ઓઇલ ફિલ્મ હશે થીન ઓઇલ ફિલ્મ મતલબ એકદમ પાતળી તેલની ફિલ્મ હોય તો એ વિથઆઉટ સરફેક્ટન્ટ બરાબર સરફેસ ટેન્શનથી બરાબર સરફેસ ટેન્શનથી એક ડ્રોપલેટ તૈયાર થઈ જશે અને એ પાણીની અંદર ડિસ્પર્સ થઈ જશે એ પાણીની અંદર શું થઈ જશે ડિસ્પર્સ થઈ જશે એને કોઈ પણ પ્રકારના સરફેક્ટરની જરૂર પડશે નહીં અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બધા મતલબ તેલ અને પાણીને ભેગું કરવા માટે સરફેક્ટરની જરૂર પડે છે પણ હાલમાં જે થિંગ ઓઇલ ફિલ્મ છે નવી રિસર્ચ પ્રમાણે એવું સાબિત થયું છે કે એ પાણીમાં મિક્સ થઈ શકે છે વિથઆઉટ સરફેક્ટર બરાબર સરફેસ ટેન્શન વાળા પ્રિન્સિપલને લાગુ કરી દે હવે એક માઇક્રોબાયોમ ને લઈને સ્ટડી થઈ છે સર્જિકલ ઇન્ફેક્શનને લઈને તમને ખ્યાલ હશે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવે ત્યારે ઘણી બધી પ્રિકોશન રાખવામાં આવે કે જેથી ઇન્ફેક્શન ન થઈ જે પણ ભાગમાં સર્જરી કરવી હોય ત્યારે તો અહીંયા એવું લાગતું હતું કે ભાઈ જ્યાં ઇન્ફેક્શન થાય છે અત્યાર સુધી ઘણી બધા કેસમાં આપણે એવું માનીને ચાલતા હતા કે અહીંયા જે ઇન્ફેક્શન થાય છે બરાબર એ ઇન્ફેક્શન થાય છે જે બેક્ટેરિયા બરાબર એટમોસ્ફિયરમાં અથવા આજુબાજુના જે સરાઉન્ડિંગ એરિયામાં છે એના ઇન્ફેક્શનને લીધે ઇન્ફેક્શન થાય છે પણ આ રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પેશન્ટ છે બરાબર પેશન્ટ છે એની જે બોડી છે એની જે સ્કીન છે એની જે સરફેસ છે એના ઉપર જ બેક્ટેરિયા પ્રેઝન્ટ થઈ જાય છે બરાબર પહેલેથી ડેવલપ થઈ જાય છે અને એ જ ઇન્ફેક્શન પોસ્ટ કરે છે અને એની ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે કમ્પેરેટિવલી એટમોસ્ફિયરમાં જે બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના ઇન્ફેક્શન કરતાં આ ઇન્ફોર્મેશન હકીકતે તમને કામ નહીં લાગે પણ જેનું મેડિકલ બેકગ્રાઉન્ડ છે બરાબર જે ડૉક્ટર છે અને એવા ડૉક્ટર છે જે સર્જરી કરતા હોય એના માટે આ વસ્તુ કામ નહીં થઈ શકે છે બાકી આપણા બધા માટે એ ખાલી એક ન્યૂઝ છે કે ભાઈ જે ઇન્ફેક્શન થાય છે ત્યારે જ્યારે આપણે ઓપરેશન કરીએ છીએ તો ઇન્ફેક્શન ન થાય એના માટે આઈસીયુ તમે નામ જે સાંભળેલું છે એને એવી રીતે બનાવવામાં આવે કે જેમાં એકદમ લોવેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ હોય બરાબર કે જેથી ઇન્ફેક્શન ન થાય ઇન્ફેક્શન ફેલાય નહીં તો એ રીતે હવે અહીંયા વાત કરી છે પ્લેટલેટની બરાબર જેને આપણે ગુજરાતીમાં કહેશું ત્રાકણિકા ફરીથી એકવાર જોઈ લઈએ આપણું બરાબર જેને આપણે બ્લડ કહીએ છીએ બ્લડના બે પાર્ટ છે એક છે સેલ અને એક છે પ્લાઝ્મા પ્લાઝ્માની અંદર પ્રોટીન હોય છે પીળા કલરનું હોય અને સેલ જે હોય એમાં ત્રણ પ્રકારનું એક હોય આરબીસી રેડ બ્લડ કોર્પોરેશન પછી આવે ડબલ્યુબીસી

વધારે બ્લડ લોસ થઈ જાય તો શું થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે વ્યક્તિનું વ્યક્તિનું મૃત્યુ મૃત્યુ થઈ શકે તો ના થાય એના માટેની વ્યવસ્થા હવે આપણે અહીંયા બરાબર અહીંયા રિસર્ચ શું આપેલી છે કે ભાઈ આ જે ફ્લેકલેટ જે બોડીની અંદર હોય છે એ આપણે બારે એને ડેવલપ કરી શકીએ છીએ અને એની પાવર એની ક્ષમતાને વધારી શકીએ છીએ તો ગંભીર પ્રકારની જે ઈજા બરાબર જેને ટ્રોમેટિક બ્લીડિંગ ટ્રોમેટિક ટ્રોમા મતલબ એવું એક્સિડન્ટ જેમાં આખું કંઈ કપાઈ ગયું હોય બરાબર મતલબ શરીરના જવા પડે એવું થઈ ગયું હોય તો એમાં પણ જે એમાં બ્લીડિંગ નથી રોકાતું બ્લીડિંગ રોકાય છે એમાં કે જેમાં નાના કાપ ઘા વાગ્યા બરાબર એમાં બ્લીડિંગ રોકે તો અહીંયા જે આવી એક્સ્ટ્રીમ પ્રકારની ટ્રોમેટિક કન્ડિશન હોય એમાં પણ આપણે બ્લડને શું કરી શકાવીએ છીએ બ્લડને આપણે ક્લોડ કરાવી શકાવી શકાવીએ છીએ બરાબર તો એ આપેલું છે અને બાર પણ એ વધારે ઇફેક્ટિવ કામ કરશે અને એની સેલ્ફ લાઈફ એ વધારે છે ને શરીરની બહાર અને એના માટે થઈને ટેસ્ટિંગ પણ કર્યા છે પ્રાણીઓ ઉપર ઉંદર અને પીગ ઉપર ડુકર ઉપર બરાબર પછી વાત કરી છે એ છે ઇવોલ્યુશન ઓફ આઈસ બરાબર આંખો આટલી બધી ઇફેક્ટિવ કઈ રીતે થઈ છે આંખોનો એક અલગ જ સાયન્સ છે આપણે મધમાખીની વાત કરીએ અને મચ્છરોની વાત કરીએ બરાબર પછી આપણે હ્યુમન્સની વાત કરીએ પછી એનિમલની વાત કરીએ પછી આપણે સ્નેકની વાત કરીએ તો બધાની આંખોની જે બનાવટ છે એ અલગ હોય છે બરાબર આપણે આપણે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ પાપડ અને આંખ જ છે પણ આપણામાં બે લેયર હોય બરાબર એક ઇનવિઝિબલ લેયર હોય આપણા કે જેથી બહુ વધારે કચરો અંદર જાય જાય તો આપણે સાફ કરી પ્રાણીઓમાં ત્રણ લેયર હોય બરાબર એક આપણે આંખ હોય એક એની ઉપર નાનું આછું લેયર હોય એની ઉપર એક ઘાટું લેયર હોય બરાબર એવું તમે સાઈન જોવું હોય તો તમે જે મગર હશે બરાબર એની આંખો જોવાની બરાબર પાણીમાં એકદમ સાફ જોઈએ કે એટલે એના એના પાસે ત્રણ લેયર હોય એ કોઈ આંખનું લેયર એ કોઈ આછો પર્દો અને એક કોઈ આપણે પાપણવાળો બરાબર જે આ કોઈ મેન આપણામાં યાદ છે પણ ઇનવિઝિબલ છે બરાબર આપણામાં હોય છે તમને પછી મોટી આંખો હશે નાની આંખો થઈ હશે અને ધીરે ધીરે ઇવોલ્યુશન થયું છે આમાં મેમ્બર્સની વાત કરેલી છે મેમ્બર્સ મતલબ જે સ્તનધારીઓ છે એમાં આંખો કઈ રીતે ડેવલપ થઈ છે ને કામ નહીં લાગે હા પણ તમે જો એક આંખના ડોક્ટર છો બરાબર તો તમારા માટે કામ નું છે અ તમે સ્કીપ કરી શકો છો હવે આ એક સૌથી અગત્યનો ટોપિક છે બરાબર અને ગેરીઓ સાયન્સ બરાબર અત્યારે તમે યાદ રાખજો સૌથી વધારે રિસર્ચ કોઈ એક ફિલ્ડમાં થતી તો એ ફિલ્ડ છે એ છે એજ ઓછી કરવી બરાબર અથવા યુવા દેખાવું અથવા વૃદ્ધ ના થવું આની ઉપર સૌથી વધારે અત્યારે ગ્લોબલી રિસર્ચ થાય છે કારણ કે તમને ખ્યાલ હશે આપણા જીવનમાં તમારા જીવનમાં કે બધાના જીવનમાં કે મમ્મી પપ્પા તમામ જીવનમાં તમે એક વસ્તુ અનુભવ કરી હશે કે ભાઈ જીવનને શરૂઆતી સ્ટેજમાં જયારે તમારી પાસે જોબ નથી તમારી પાસે પૈસા નથી બરાબર પછી તમે બિઝનેસ કરતા કરતા જોબ પૈસા આવે તમારી પાસે જયારે ઉત્તમ સમય આવશે મોસ્ટ ઓફ ધી કેસમાં આપણે આપણી જે જીવનને જીવવું પડે જે રીતે આપણે મહોત્સવ કરવો એ રીતે ન કરીએ કે કેમ પૈસાની આપૂર્તિ હોય મધ્યમ વર્ગ હોય ગરીબ હોય આપણી પાસે પૈસાનો પછી આપણે ધંધો કરતા થઈએ બિઝનેસ કરતા થઈએ આપણે પૈસા કમાઈએ આપણે ઘર મોટું બનાવીએ બરાબર આપણે બહુ એસો આરામની લક્ઝરિયસ લાઈફ બનાવીએ પૈસા આવી જાય કાર આવી જાય પછી કેવું થાય ત્યાં આપણી ઉંમર થતી થઈ ગઈ હોય એ ઉંમરનો એ સ્ટેજ હોય ત્યારે આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશરના પેશન્ટ થઈ ગયેલો તો આપણે બહુ ટૂંકા સમય માટે જીવવાનું હોય એટલે આપણી પાછળ લઈ જવું તો આવા ઘણા બધા ધનિક વ્યક્તિ છે એનો એવી ઈચ્છા છે કે આપણી જે જીવન છે બરાબર એને પણ લંબાવવું મતલબ વધારે એ જીવવું બીજું યુવા અવસ્થામાં જીવવું બરાબર વૃદ્ધ થઈને તો અત્યારે સામાન્ય રીતે તમે જુઓ તો આપણે નોર્મલ એજની વાત કરીએ બરાબર ભારતીયની વાત કરું છું નોર્મલ ભારતીયોની એજની આપણે વાત કરીએ તો સાહીઠ વર્ષ એવરેજ એજ થઈ ગઈ છે મતલબ પ્લસ સાહીઠ વર્ષે વ્યક્તિ મૃત્યુ પામશે આ ફિક્સ થઈ ગયું છે જે આપણે જાપાનની વાત કરીએ તો જાપાનમાં એ એટી ટુ નાઇન્ટીન ઇયર્સ છે બરાબર મતલબ આટલું જીવશે બંનેના જીવનશૈલી સ્ટ્રેસ અને ફૂડ બંનેની હેબિટ પ્રમાણે અલગ અલગ છે તો એ મુજબની આ બાબત છે એના આધારિત અહીંયા ડિસ્કશન છે તો આના માટે એક નોવેલ નોવેલ બ્લડ ટેસ્ટ બનાવી છે જે બ્લડના આધારે નક્કી કરનાર છે એ વ્યક્તિની એજ કેટલી છે એના માટે જે મિથાઈલ ગ્રુપનું ફોર્મેશન થાય છે એન્જાઈમ દ્વારા એનાથી આપણને ખબર પડી જશે એજિંગ હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ આપણે એવી મેટફોર્મિંગ બરાબર આપણે એવી દવા લઈએ છીએ તો એની દ્વારા અને શરીર વૃદ્ધ થતું કઈ રીતે હશે એવું તો શું થતું હશે શરીર વૃદ્ધ થવા માટે એવું શરીરને ખબર શું પડી જતી હશે જેથી શરીર વૃદ્ધ થવા માટે તો આપણા બોડીની અંદર બરાબર મેટફોર્મિનનું ફોર્મેશન થશે જે એજિંગ ક્રિએટ કરે છે મતલબ આ જે વધારે ઉંમર થાય તમારી ચામડી આવી કરચલીવાળી થઈ જાય બરાબર અત્યારે એકદમ સ્મૂથ ચામડી હોય બરાબર જેમ વધારે એજ થશે એમ કરચલીવાળી થઈ જાય બરાબર અમુક સેલ હોય બરાબર એનું જે રીજનરેશન થવું પડે એ રીજનરેશન બંધ થઈ જાય રીજનરેશન બંધ થઈ જાય હાલાકી આ બધી આપણે ભારતમાં તો ઇઝીલી છે રનિંગ છે આ બધું કરીને તમે તમારી બોડીને વધારે સ્વસ્થ રાખી શકો છો બરાબર તમારી એજ દેખાતી નથી એનું જીવતું જાગતું આપણી પાસે ઉદાહરણ અનિલ કપૂરજી છે બરાબર કે તમે ખાવામાં ધ્યાન રાખો એક્સરસાઇઝ કરો બરાબર મેડિટેશન કરો તમે બોડીને હા પણ આમાં તમારી લાઈફ એ રીતે તમારે સેટ કરવી પડશે બરાબર તમારે જરૂરી એવા ફ્રૂટ આ ખાવું પડશે પછી અમુક એવી વસ્તુ નહીં ખાવી પડે જે તમને ખાવાનું મન થતું હોય જેમ કે બર્ગર પીઝા બરાબર મેંદો આવી બધી વસ્તુ જેમાં પ્રોટીન કન્ટેન્ટ વધારે હોય જેમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ બરાબર બોડીને ડિટોક્સ કરવાની વ્યવસ્થા હોય આવું તમે કરશો તો તમારી એજ બરાબર જેટલી હશે એનાથી ઓછી દેખાશે મતલબ તમારી એજ બંધ નહીં થઈ જાય ઓકે બંધ થઈ જશે નહીં કારણ કે આની અંદર બોડીના ઓર્ગન હશે બોડીના ઓર્ગનની કામ કરવાની ક્ષમતા છે ક્ષમતા પ્રમાણે એને ઘસારો લાગે બરાબર તો એ ઘસારા મુજબ એ વૃદ્ધ થશે તો આના આના પાછળ ઘણી બધી રિસર્ચ થાય છે કે ભાઈ શરીર યુવા રે બરાબર કારણ કે આના માટે પૈસા આપવાવાળા વાળા ખરબોપતિઓ છે બરાબર કે જેની ઉંમર અત્યારે બહુ બધી થઈ ગઈ છે જો કોઈ આનું સોલ્યુશન મળે તો હવે લોંગ કોવિડની અહીંયા ડિસ્કશન આપેલી છે બરાબર બ્લડ બેંક સ્ટડી પ્રમાણે તો અહીંયા યાદ રાખજો જ્યારે ઓમિક્રોન બરાબર આપણે જોઈએ છીએ કે ભાઈ કોરોનાની પણ ઘણી બધી લહેર આવી હતી ચાર લહેરોની વાત છે અમેરિકાની અહીંયા રિસર્ચ છે બરાબર અમેરિકા પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કશન આપેલી છે તો એમાં જે પણ એવા લોકો હતા કે જેને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થયું હતું બોડીમાં એન્ટીબોડી પણ બની હતી બરાબર જેને એન્ટી એન કીધી એન્ટીબોડીની અને એમને કોઈ અસર ન થઈ પ્લસ આ જે એન્ટીબોડી હતી સામાન્ય રીતે એન્ટીબોડીની લાઈફ જે હોય બરાબર સાહીઠ થી નેવ દિવસની બે થી ત્રણ મહિનાની એની સેલ્ફ લાઈફ બે થી ત્રણ મહિનામાં એન્ટીબોડી પૂરી થઈ જાય નવી બની પડે એટલે તમે જુઓ આપણે કોરોનાના અલગ અલગ ડોઝ રાખેલા છે કે જેથી એટલીસ્ટ આખું વર્ષ કવર થઈ જાય અને ઇન્ફેક્શન થાય તો એની સામે લડી શકાય પણ અહીંયા જે એન્ટીબોડી બની છે એની જે લાઈફ છે એ વધારે છે એ લોંગ ટર્મ હતી હવે આવું કેમ છે શું છે એના માટે રિસર્ચ છે આપણને ડાયરેક્ટલી પૂછાશે નહીં આપણને પૂછાવાની જે થિયરી છે એ છે સૌથી પહેલા કઈ કઈ વાયરસની વેક્સિન બનેલી છે એ વેક્સિન નામ એને બનાવવા કંપનીના નામ બીજું ટાઈપ ઓફ વેક્સિન ટાઈપ ઓફ વેક્સિન વેક્સિન કેટલા ટાઈપની હોય વાયરસની સામાન્ય કન્ડિશનમાં આપણે વાયરસની વેક્સિન બનાવતા હતા કોરોનામાં આપણે શરૂઆત કરી હતી વેક્સિન બનાવવા એનું કારણ હોય વાયરસનું જે સ્ટ્રક્ચર હોય બરાબર એ સ્ટેબલ ના હોય એ અનસ્ટેબલ હોય બરાબર એ વારંવાર મ્યુટેટ થયા કરતું મ્યુટેટ મતલબમાં એના જે ફોર્મ હોય એમાં ચેન્જીસ થેન્જીસ થયા કરે એટલે આપણે જ્યાં સુધી વેક્સિન બનાવી રહીએ ને ત્યાં સુધી એનું મૂળ જે સ્ટ્રક્ચર હોય આ કોરોના વાયરસ હોય એની ઉપર જે આ સ્પાઇક પ્રોટીન હોય બરાબર એનું એક સ્ટ્રક્ચર હોય એના આધારે આપણે વેક્સિન બનાવવાની આપણે જ્યાં સુધી વેક્સિન બનાવી લઈએ ને તો એનું ઉપરનું જે આ પ્રોટીનનું સ્ટ્રક્ચર હોય વાયરસનું એ ચેન્જ થઈ જાય તો આપણી વેક્સિન કોઈ કામ કરે નહીં એટલે આપણે આની અંદર એક અલગ ફિનોમિનાથી કામ કરેલું હતું કે ભાઈ જે વાયરસ વાયરસ આપણા બોડીમાં એન્ટર થાય તો એની સામે આપણને રક્ષણ કોણ આપે તો આપણી બોડીની અંદર એન્ટીબોડી એને રક્ષણ આપે હવે એન્ટીબોડી ક્રિએટ ક્યારે થાય વાયરસ અંદર આવશે એની સાથે આપણું કોન્ટેક્ટ થશે અને બાદમાં એન્ટીબોડી ક્રિએટ થશે કે જેથી ઇન ફ્યુચર કોઈ વાયરસ આવે તો એની સામે લડી શકે તો આપણે પહેલેથી સરળ શું કર્યું કે આપણે વેક્સિન બનાવી બરાબર આપણે માની લો વેક્ટર બેઝ વેક્સિન છે તો એની અંદર આપણે વેક્સિન એકવાર આપી દીધી તો આપણી બોડીમાં એન્ટીબોડી બની જશે આનાથી આપણને કોઈ હામય નહીં થાય પછી જયારે ભવિષ્યમાં અસલી વાયરસ આવશે ત્યારે સીધો એના ઉપર એટેક થશે એ આપણને ઇન્ફેક્ટ કરી શકશે ઇન્ફેક્ટ કરશે તો આપણને શું થશે તો શરદી ખાંસી ઉધરસ તાવ અને જો પ્રોપર ટાઈમમાં આપણને શું નહીં મળે પ્રોપર ટાઈમમાં આપણને ટ્રીટમેન્ટ નહીં મળે તો આપણને લોસ થશે લાઈફની વિદ્યાર્થી મિત્રો જે સન્ડેનો સાયન્સ એન્ડ ટેક હોય છે એ ઘણું ડાયવર્સિફાઈડ હોય છે ઘણા બધા અલગ અલગ રિસર્ચની એમાં સ્ટડી હોય છે બરાબર દરેક વસ્તુ કામની હોય એવું નથી કહેતો પણ કામની આમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આવી શકે છે જે જે રિલેટેડ આપણે ક્વોન્ટમ કોમ્પ્યુટર કે કોઈ પણ ફિલ્મ્સના તમે ક્વોચન જોવો છે સાયન્સ એન્ડ ટેકના થિયરીમાંથી હોય બરાબર એ આવી રીતની એક રિસર્ચમાંથી બનાવીને પૂછેલો વિદ્યાર્થીઓને સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન યુપીએસએ આગ્રહ લાગે એનું કારણ એક જ છે એ લોકો કરંટ અફેર આધારિત ક્વેશ્ચન બનાવતા હોય છે થિયરી બેઝ ક્વેશ્ચન બહુ રેર હોય છે એક તો પૂછાય છે દસ કે બાર ક્વેશ્ચન એમાંથી સાત કે આઠ ક્વેશ્ચન બેઠા કરંટ અફેરમાંથી હોય છે બરાબર એટલે વિદ્યાર્થી આખી થિયરી કમ્પ્લીટ કર્યા હોવા છતાંય સોલ્વ નથી થતું એનું મુખ્ય કારણ આ છે કારણ કે કરંટ અફેર બે તો ખાસ આગ્રહ રાખો બરાબર જે સાયન્સ ટેકવાળું જે કરંટ અફેર હોય એ નિયમિત રૂપથી તમે તો કોઈ ડાઉટ હોય તો જણાવો નહીં તો અહીંયા લેક્ચરને વિરામ આપો બરાબર જય હિન્દ ધન્યવાદ